વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જોઈશું ધોરણ દસ સ્ટાન્ડર્ડ ગણિતનું માર્ચ બે હજાર ત્રેવીસનું પેપર એટલે કે આજનું પેપરનું સોલ્યુશન તો સૌથી પહેલાં તો તમારું પેપર કેવું ગયું છે કેટલા ગુણ આવશે નીચે કમેન્ટ કરજો અને જે બેઝિક ગણિતનું પેપર જેમને બાકી છે એ વિડીયો શાંતિથી પૂરેપૂરે જોજો કારણ કે તમારા માટે આ પેપર અગત્યનું છે તો સૌથી પહેલાં વિભાગ એ જેમાં ખરા ખોટા છે આઠ સેકવર્ગ થીટા ઓછા આઠ ટેન વર્ગ થીટા બરાબર આઠ થાય તો અહીંયા આઠ કોમન નીકળે એટલે આઠ કોમન નીકાળીએ એટલે વધશે શું આઠ સેકવર્ગ થીટા ઓછા ટેન વર્ગ તો અહીં આનો જવાબ એક આવે એટલે આઠ એકા આઠ એટલે જવાબ આવશે આઠ એટલે ખરું છે ત્યારબાદ આ અવિભાજ્ય સંખ્યા છે તો જો અહીંયા તેર સામાન્ય નીકળશે એટલે તેર સામાન્ય નીકળે મતલબ તેર વડે તો આપણે આને ભાગી જ શકીએ તો એટલા માટે જવાબ આવશે ખોટું શું આવશે ખોટું કારણ કે અવિભાજ્ય સંખ્યા નથી વિભાજ્ય સંખ્યા છે એટલે જવાબ આવશે ખોટું ત્યારબાદ સમાંતર શ્રેણી છે તો જો અહીંયા આપણે ડી શોધવાનો રહેશે બરાબર તો ડી શોધીએ તો એક ભાગ્યા ત્રણ ઓછા એક ભાગ્યા બે કરીએ તો બે એકા બે ઓછા ત્રણ ભાગ્યા ત્રણ તો ઓછા એક ભાગ્યા છ આવશે આનો જો ડી શોધીએ તો એક ભાગ્યા ચાર ઓછા એક ભાગ્યા ત્રણ તો જવાબ આવશે આવશે ત્રણ ઓછા ચાર વાગ્યા બાર તો જવાબ આવશે ઓછા એક આ બંને સરખા નથી તો એટલે જવાબ આવશે ખોટું સમાદર શ્રેણી નથી ત્યારબાદ એક્સનો વર્ગ ઓછા ચાર એક્સ વતાં એમનું એક બીજ ત્રણ હોય તો એક્સ બરાબર ત્રણ મૂકી દો તો ત્રણનો વર્ગ ઓછા ચાર ગુણ્યા ત્રણ વત્તા એમ તો બરાબર જીરો હવે ત્રણનો વર્ગ નવ નવ ઓછા બાર વત્તા એમ બરાબર જીરો નવ ઓછા બાર થશે ઓછા ત્રણ વત્તા એમ બરાબર જીરો તો એમ બરાબર કેટલા આવશે ત્રણ તો જવાબ આવશે ખરું ત્યારબાદ ખાલી જગ્યાએ પૂરવાની છે જો આ એકદમ ઇઝી છે અત્યાર સુધી પેપર ઈઝી જ છે બરાબર તો જો અહીંયા બાર કે એનો ગુસ્સા આપેલો છે ને લસા આવેલો છે તો લસાનું સૂત્ર તમને ખબર જ છે હું ડાયરેક્ટ સૂત્ર શોર્ટમાં લખું છું લસા બરાબર શું આવશે બાર ગુણ્યા કે એટલે કે આ બંનેનો ગુણાકાર ભાગ્યા ગુસા હવે લસા કેટલો આપણને આપેલો છે છત્રીસ તો બાર ગુણ્યા કે ભાગ્યા ગુસા કેટલો છે છ તો ભાગ્યા છ બરાબર છત્રીસ હવે છ દુ બાર तो 2k = 36 तो k = 36 / 2 એટલે 18 આવશે એટલે k બરાબર કેટલા આવશે 18 બરાબર તો एकदम सिंपल જ હતો ત્યારબાદ α * β સોલ્વવાના જ આવે જો તમે ડાયરેક્ટલી લખવા જાવ તો તમને લાગે જો α * β નું સૂત્ર પહેલા તો c / a તો અહીં c એટલે અચળ પદ અચળ પદ 8 છે પણ અહીંયા ઓછા એકસો વર્ગ વચ્ચે આપેલું છે એટલે કન્ફ્યુઝન નહીં થવાનું ઓછા એકસો વર્ગ છેદમાં આવશે ઘણા બધાને મિસ્ટેક થઈ જશે ત્રણ છેદમાં લખી દીધા હશે પણ એવું નહીં આવે બેઝિકવાળા ખાસ ધ્યાન આપે આ દાખલો ઇમ્પોર્ટન્ટ છે એક સૂત્ર આધારિત આનો હશે જ α ગણ્યા બીટા હોય α β બીટા હોય ગમે તે હોય ત્યારબાદ એક્સોત્તા વાય શોધવાના છે તો સિમ્પલ આ બંનેનો સરવાળો કરો તો કેટલો થશે નેવું એક્સ વત્તા નેવું વાય બરાબર પિસ્તાલીસ વત્તા એકસો પાંત્રીસ એકસો એંસી નેવું સામાન્ય નીકળે તો ને નેવડે ભાગી દો તો એક્સ અથવા વાય બરાબર કેટલા આવશે બે ત્યારબાદ મધ્યબિંદુ શોધવાનું છે તો સિમ્પલ આ બંનેનો સરવાળો કરવાનો રહેશે તો ટુ એ ઓછા બી ભાગ્યા બે હવે વત્તા વગરમાં શું આવશે આનો બી આવશે ને તો વધતા બી ઓકે એટલે શું એક્સ વન વધતાં એક્સ ટુ ભાગ્યા બે વાય વન વધતાં વાય ટુ ભાગ્યા બેનું સૂત્ર વાપરવાનું છે તો અહીંયા બી વધતા ટુ એ ઓછા બી ભાગ્યા બે બી બી કેન્સલ આઉટ બી કેન્સલ આઉટ તો ટુ એ ભાગ્યા ટુ ટુ એ ભાગ્યા ટુ તો જવાબ શું આવશે એ ઓકે એટલે એ એ જવાબ આવશે એ એ ત્યારબાદ એક વાક્ય શબ્દ કે આંકડામાં જવાબ આપો તો આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ વર્ગ જણાવો એકદમ સિમ્પલ દાખલા પૂછ્યા છે હા કોઈ હજુ સુધી કોઈ અઘરો દાખલો આવ્યો નથી એટલો તો અહીંયા સી એફ શોધવાના રહેશે સંચય આવૃત્તિ પહેલામાં સાત આવશે બીજામાં આવશે બાવીસ પછી પાંત્રીસ પાંત્રીસ ને સત્તર બાવન બાવન ને દસ બાસઠ હવે બાસઠના આઠતા કરો એટલે કેલા આવશે એકત્રીસ એકત્રીસથી તરત મોટી સંખ્યા પાંત્રીસ તો જવાબ આવશે વીસથી ત્રીસ એટલે જવાબ આવશે અહીંયા વીસથી ત્રીસ ત્યારબાદ દસમો જો પીએ ઓછા પીએ બાર બરાબર ઝીરો પોઈન્ટ આઠનાવ પીએનું મૂલ્ય જણાવો તો અહીંયા આપણે પીએ બારને પીએ શોધવાના છે તો પીએ બારને કરતા બનાવી દઈએ તો પીએ બાર બરાબર હવે પીએ બાર જશે કેવા સાઈડમાં તો આ ઝીરો આઠ આવશે આ બાજુ એટલે લખાશે પીએ ઓછા ઝીરો પોઈન્ટ આઠ

તો જવાબ શું આવશે ઝીરો પોઈન્ટ નવ ઓકે આ કેવી રીતે બનાવ્યું તમને ફરી કહી દઉં આને અહીંયા લઈ ગયા અને આ ઝીરો પોઈન્ટ આરને પેલી બાજુ લઈ ગયા એટલે મળી ગયું બરાબર તો ઝીરો પોઈન્ટ નવ જવાબ આવશે ત્યારબાદ જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન હોય તો ટુ પાય બરાબર પાય વર્ગ તો આર કેન્સલ આઉટ પાય પાય કેન્સલ આઉટ આર બરાબર બે હવે એનો વ્યાસ શોધવાનો કીધો છે તો વ્યાસ કેટલો આવશે બે ગુણ્યા ત્રીજા એટલે બે દુ ચાર એ જવાબ આવશે ચાર લઘુકોણ થીટાના કયા મૂલ્ય માટે કોટ ટુ થીટા એન્ડ ટુ કોટ સેવન થીટા બરાબર એક થાય તો સિમ્પલ છે દાખલો હવે તમને ખબર છે ભાઈ કોટ નેવું ઓછા થીટા બરાબર શું થાય ટેન થીટા થાય રાઈટ તો આપણા માટે અહીં અહીં ધ્યાન આપજો ડાયરેક્ટ હું તમને કહું છું બાકી આની રીત તો છે શું છે અહીંયા કોટ વીસ હોય અને અહીંયા સિત્તેર હોય તો વીસે સિત્તેર નેવું બરાબર તો અહીંયા તમારે શું કરવાનું આ બંનેનો સરવાળો કરી દેવાના ટુ થીટા પ્લસ સેવન થીટા ઇઝ ઇક્વલ ટુ થવા જોઈએ અહીંયા ગમે તે આપેલું હોય બંનેનો સરવાળો નેવું હોય તો જ આ બંનેનો ગુણાકાર એક થાય કોટ અને અહીંયા કોટ છે બંને સરખા હોય ત્યારે ધારો કે ટેન અને ટેન આપેલા હોય તમને કોઈ બીજો દાખલો હોય ગમે તે બરાબર હવે કેલા આવશે નાઇન થીટા ઇઝ ઇક્વલ નાઇન્ટી નેવું તો થીટા બરાબર નેવું ભાગ્યા નવ એટલે દસ ધારો કે આની જગ્યાએ કોસ અને બીજું કોસ હોય સામે ગમે તે હોય મતલબ બંનેનો ગુણાકાર જે આપણે નેવું ઓછા થીટાવાળા જે ગુણોત્તરવાળા સૂત્રો છે જે એના આધારિત આ દાખલો રહેશે ઓકે તો દસ જવાબ આવશે હવે આ ત્રીજાવાળા એક ગોલકના ચાર સરખા ભાગ કરો ગોલકનું ક્ષેત્રફળ કેટલું ચાર પાય આર વર્ગ હવે એના ચાર સરખા ભાગ કરો એટલે પાયારનો વર્ગ આવે પણ હજુ જે આવી રીતે કટકા તમે કરશો ને તો સાઈડનો ભાગ બાકી રહી જશે એનું ક્ષેત્રફળ તો એનું ક્ષેત્રફળ કેટલું થશે બીજું એક પાય આર વર્ગ ઉમેરવો પડશે એટલે ટુ પાય ટુ પાય આરનો વર્ગ જવાબ આવશે ત્યારબાદ સમીકરણ યુગમાં ટુ એક્સ પ્લસ ટુ વાય પ્લસ ટુ બરાબર અને ચાર એક્સ પ્લસ કે વાય પ્લસ આઠનો અન્નને ઉકેલ છે અન્નને ઉકેલ હોય તો એ ભાગ્યા એ ટુ નોટ ઇક્વલ ટુ બી ભાગ્યા બી ટુ તો એ અને એ ટુ સરખા ના હોવા જોઈએ બંનેનો ગુણત્ત સરખો ના આવવો જોઈએ તો અહીંયા જુઓ બે ભાગ્યા ચાર જશે બી વન કેટલા છે બે બી ટુ કેટલા છે કે હવે બે દુ ચાર એક ભાગ્યા બે નોટ ઇક્વલ ટુ બે ભાગ્યા કે હવે આ કે અહીંયા જશે તો કે બરાબર આ બે જશે અહીંયા તો બે દુ ચાર કે નોટ ઇક્વલ ટુ ચાર એટલે જવાબ આવશે એ ઓકે ત્યારબાદ નીચે આપેલી આકૃતિમાં પી એ અને પી બી બહુ કેન્દ્રિત વર્તુળના સ્પર્શકો છે તો ખૂણો એ બરાબર પંચાવન અંશ હોય તો ખૂણો એ બરાબર ખાલી જગ્યા તો એકદમ સિમ્પલ છે આ નેવું અંશ હશે આ નેવું આ પી પંચાવન તો આ કેટલો હોય કેટલો હોય સિમ્પલ પાંત્રીસ અંશ હોય તો આ પણ પાંત્રીસ જ હશે પાંત્રીસ પાંત્રીસ સિત્તેર એટલે જવાબ આવશે સિત્તેર અંશ બી જવાબ આવશે ત્યારબાદ એક સમતોલ સિક્કાને ત્રણ વખત ઉછાળતા હવે ત્રણ વખત ઉછાળતો એચ 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 ટી 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 એચ એચ ટી 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 એચ એચ ટી 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 એચ 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 ટી એચ અરે એચ ટી એચ તો ટી એચ ટી તો આઠ પરિણામ મળે તો છેદમાં તો આઠ જ આવશે હવે ઓછામાં ઓછી બે છાપ તો બે વાર ઓછામાં ઓછી ધારો કે એચની વાત કરીએ તો એચ બે વાર એક વાર બે ત્રણ અને ચાર તો કુલ ઉપર શક્ય પરિણામ ચાર છેદમાં આઠ ચાર દુ આઠ તો જવાબ હશે એક ભાગ્યા બે એટલે જવા હશે સી તો વિદ્યાર્થી મિત્રો આ હતું સેક્શન એનું સોલ્યુશન આઈ એમ શ્યોર તમને આ વિડીયો હેલ્પફુલ થયો હશે હવે વાત કરીએ વિભાગ બીની તો આ છે અસમય સાબિત કરવાવાળું એકદમ સિમ્પલ જ છે બેઝિક ગણિતવાળા માટે કામનું છે નહીં બરાબર દ્વિઘાત બહુ બધીના શૂન્ય સતો જો હવે આમાં શું આવશે એક છ ગુણ્યા છ છત્રીસ જોઈએ ગુણાકાર અને છ આગળ વત્તાકાર છે તો સરવાળો જોઈએ તેર એવી બે સંખ્યા કઈ જેનો ગુણાકાર છત્રીસ થતો હોય અને સરવાળો તેર તો નવ ચોક છત્રીસ નવ ને ચાર તેર એટલા માટે અહીંયા શું આવશે છ એક્સનો વર્ગ ઓછા નવ વત્તા ચાર ગુણ્યા એક્સ વત્તા છ તો પછી આગળ તમને સાદરું આપતા આવડશે જોકે એકદમ ઇઝી જ છે પછી સુસંગત છે કે નહીં ચકાસવાનું તો એ વન વાગે એ ટુ બી વન વાગે બી ટુનો ઉપયોગ કરીશું પછી આદેશની રીત છે બરાબર તો એકદમ ઇઝી ઇઝી દાખલાઓ છે કેટલાક થોડા ટફ પણ છે પણ બેઝિક ગણિતવાળા માટે પેપર થોડું ઇઝી આવવું જોઈએ આના ઉપરથી તેવું લાગી રહ્યું છે બરાબર કારણ કે મને તો ઇઝી લાગ્યું છે તમને કેવું પેપર લાગ્યું છે નીચે કમેન્ટ કરજો ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ હતું બે સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર બરાબર પ્રમેય પણ પૂછાયા છે અને ખાસ જે બેઝિક ગણિતવાળા જેમ મેં પેપર બાકી છે એમને ખાસ તમારે ચેપ્ટર નંબર પાંચ સાતના જે દાખલાઓ છે સંભાવનાના આંકડા દાખલાઓ આ ચેપ્ટરના આ જે પેપરના જોઈ લેજો પીડીએફ ફાઇલ આ પેપરની ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ બુકના જ દાખલા છે ઓલમોસ્ટ ઓકે આઈ એફવાળો દાખલો એકદમ સિમ્પલ દાખલો છે બરાબર ત્યારબાદ મિત્રો અહીં જે છે પ્રમેય આવી રીતે પૂછેલો છે તમારે પણ પ્રમેય પૂછાશે જ આ પ્રમેય અથવા બીજો કોઈ પ્રમેય બરાબર પણ ત્રણ પ્રમેય કરજો બેઝિક ગણિતવાળા માટે બરાબર સાબિતીના કોઈ દાખલા કરવાની જરૂર છે નહીં તો વિદ્યાર્થી મિત્રો આઈ એમ શ્યોર આ વિડીયો તમને હેલ્પફુલ થયો હશે તો થયો હતો વિડીયો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ